નકલી આરસી બુક બનાવવાના રેકોર્ડનો પર્દાફાશ કરી 90,000 રૂપિયાના મુદ્દામાલ સાથે 3 આરોપીઓને ઝડપી પાડતી સાબરકાંઠા એલસીબી. સાબરકાંઠા જિલ્લામાં છેતરપિંડીના ગુના બનતા અટકાવવા તથા બનેલ ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા તથા પોલીસ અધિક્ષક ચૈતન્ય માંડલિકે સાબરકાંઠા એલસીબી પીઆઈ એમડી ચંપાવતને સૂચના કરે દરમિયાન આજરોજ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમડી ચંપાવત તથા પોલીસ ઇન્સ્પેક્ટર જેપી રાવ સાથે ટીમના માણસોએ એએસઆઈ વિજયસિંહ, સઆઈ વિક્રમસિંહ, હેડ કોન્સ્ટેબલ સનતકુમાર, અપોકો વિજયભાઈ, હર્ષકુમાર, અપોકો મહેન્દ્રકુમાર, અપોકો વિજયભાઈ, અપોકો પ્રકાશભાઈ આ પોકારનાઓથી ટીમ તૈયાર કરેલ અને ખાનગી બાતમીથી માહિતી મળેલ કે હિંમતનગરમાં મહેતાપુરા વિસ્તારમાં નકલી આરસી બુક બનાવવાનું કૌભાંડ ચાલે છે. ટુ વ્હીલરના કોઈ પણ જાતના પેપર વગર માત્ર નંબરના આધારે નકલી આરસી બુક કાઢી આપી સરકારી ફીની ચોરી કરવામાં આવે છે તથા સરકારી પ્રક્રિયામાંથી પસાર થયા વગર જ નકલી આરસી બુક બનાવી આપવામાં આવે છે, જે સચોટ માહિતીના આધારે આ બાબતે ગંભીરતા રાખી ઉપરોક્ત રેકેટ ચલાવનાર આરોપીઓને પકડવા માટે ડિકોયનું આયોજન કરવામાં આવેલ અને ડિકોયને એક મોટરસાયકલનો નંબર આપી નકલી આરસી બુક બનાવવા માટે મોકલવામાં આવેલ અને ડિકોય સફળ થતા નકલી આરસી બુક બનાવવાના સાધનો, લેપટોપ, પ્રિન્ટર, અન્ય ગેજેટ્સ મળી રૂપિયા 90,500ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે. રાજેશ ચાવડા, ZS TV, ઈડર.